કચ્છમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપમાં દિવંગત થયેલા હજારો લોકોની સ્મૃતિમાં ભુજમાં ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન મેમોરિયલ પાર્ક બનાવાઈ રહ્યો છે। 8 વર્ષથી ચાલી રહેલ આ નિર્માણ કાર્ય હવે અંતિમ તબક્કામાં છે। અહીં ખાસ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં લોકોને ભૂકંપના આંચકાનો અનુભવ થશે, તેમજ કચ્છના ભૂકંપ વખતેની સ્મૃતિ અને અન્ય ઇતિહાસની ઝાંખી રજૂ કરવામાં આવશે। ભૂકંપના આંચકાની અનુભૂતિ થાય તેવું આ પ્રથમ મ્યુઝિયમ હશે, જેના અલગ અલગ બ્લોક પણ બનાવાયા છે। આ મ્યુઝિયમમાં ભૂકંપની જણજણાહટી લોકો મહેસૂસ કરી શકશે, ભૂકંપની ગોઝારી તસવીરો, સેવાકીય કામગીરીનો ચિત્તાર પણ રજૂ કરાશે। જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર સીઆર પ્રજાપતિએ જણાવ્યું હતું કે સ્મૃતિ વનમાં મ્યુઝિયમના કામો પૈકી બ્લોક એથી એફ સુધીના મ્યુઝિયમ તૈયાર થઈ ગયા છે। એફ અને જી બ્લોકમાં હાલ સ્લેબિંગની કામગીરી પૂર્ણ થઈ છે, તેમજ એચ બ્લોકમાં ડિઝાઇન અને બાંધકામની પ્રવૃત્તિ ચાલી રહી છે। કચ્છના ભૂકંપને અનુરૂપ અને ઐતિહાસિક વારસો પણ જળવાઈ રહે તેવા હેતુસર વિવિધ પાસાઓને ધ્યાને રાખીને આ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે। સંભવતઃ ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં આ મ્યુઝિયમનું કામ પૂર્ણ થઈ જાય તેવી ડેડલાઇન અપાઈ હોવાનું પણ ઉમેર્યું હતું। સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલના અલગ અલગ જે કમ્પોનન્ટ્સ છે, એમાં એક તો એના મ્યુઝિયમ બિલ્ડિંગ્સ, એના બ્લોક્સ છે, ઉપરાંત પ્લાન્ટેશન રિજિયન છે, સનપોઇન્ટનો વિસ્તાર છે। અત્યારે આ બધા કામો જે છે એ પ્રગતિ હેઠળ છે, જેમાં એક મિયાવાકી પ્લાન્ટેશન્સના સેમ્પલિંગ જેને કહેવાય એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયા છે। અલગ અલગ વિવિધ પ્રકારના ઝોનોમાં સમગ્ર ભુજિયા ડુંગરની જે આપણો ફેઝ 1 છે એની અંદર, જો મ્યુઝિયમ બિલ્ડિંગના ફિઝિકલ કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો એની અંદર બ્લોક એથી શરૂ કરી અને બ્લોક એફ સુધી જે છે એ સ્લેબિંગની કામગીરી, એફ અને જીમાં સ્લેબિંગની કામગીરી જે છે હમણાં જ મળેલી જે છે સમીક્ષા બેઠકમાં માનનીય કલેક્ટર સાહેબ, એમાં પૂર્ણ થઈ ગયું હોવાનું આરએનબી દ્વારા જે છે પોતાનો રિપોર્ટ અને અપાયા છે। ઉપરાંત વધુમાં એચ બ્લોક જે છે એના ડિઝાઇન્સને સાથે વાસ્તુશિલ્પ કન્સલ્ટન્સી અને બીજી એજન્સીઓની કામગીરી એના હેઠળ ચાલુ છે હાલે। એટલે મોસ્ટ ઓફલી જે મોસ્ટ ચેલેન્જિંગ પાર્ટ ઓફ દેટ એની ફિઝિકલ કન્સ્ટ્રક્શન્સ એક મહત્ત્વનું પાસું હતું, એની અંદર અત્યારે એની કામગીરી ખૂબ ઝડપી ચાલી રહી છે અને જે એના બ્લોક હતા એથી શરૂ કરીને એચ સુધીના જે બ્લોકો છે તો એ બ્લોકોની અંદર એ બી સી ડી ઈ એફ સુધીના બ્લોકોમાં મોટાભાગની કામગીરી ફિઝિકલ કન્સ્ટ્રક્શનની સંપૂર્ણ પૂર્ણ થઈ ગયેલી છે અને ઇન્ટિરિયર વર્ક એની અંદર પણ ઓન ગોઈંગ છે। એના કમ્પોનન્ટના ઇન્સ્ટોલેશન જે કલ્ચરલ કમ્પોનન્ટ છે કચ્છના, એના પણ ઇન્સ્ટોલેશન્સ જે છે એના માટેની અલગ અલગ એજન્સીઓ મેરોફોર્મ પ્રાઇવેટ લિમિટેડ એના દ્વારા પેરેલલ કામગીરી સમાંતરે અત્યારે ત્યાં પણ એની ચાલુ છે। વધુમાં જે મેં કહ્યું એફ જી અને એચ બ્લોક જે છે એની કામગીરીની અંદર ઉત્તરોત્તર મોટાભાગની 90% સ્લેબિંગના વર્ક સુધીની કામગીરી પૂર્ણ છે। સક્સેસિવ ડેડલાઇન ઓક્ટોબરથી શરૂ કરી અને ડિસેમ્બરની અંદર એ બધી જ તમામ પ્રકારની ઇન્ટિરિયર સાથેની કામગીરી પૂર્ણ કરી લેવા તરફ જે છે વિવિધ એજન્સીઓની આગળ વધી રહી છે। સ્મૃતિવન પાર્કમાં અત્યાર સુધી ઘણા બધા વિકાસ કામો તૈયાર થઈ ગયા છે, જેમાં જુદા જુદા ચેકડેમ, સનસેટ પોઈન્ટ, વોકવે, સોલાર પ્રોજેક્ટ, એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, એલઈડી લાઇટ, પાર્કિંગ, રોડ રસ્તા સહિતના વિકાસ કામો પૂર્ણ થઈ ચૂક્યા છે। એકમાત્ર મ્યુઝિયમનું કામ જ બાકી છે। અહીં મિયાવાકી પદ્ધતિથી ગાઢ જંગલ પણ બનાવાયું છે। કચ્છના લોકો ભારે આતુરતાથી સ્મૃતિવન ખુલ્લું મુકાય તેની રાહ જોઈ રહ્યા છે। આ સ્મૃતિવન થકી ભુજની ઓળખમાં વધારો થશે, તેમજ પ્રવાસીઓ માટે વધુ એક પર્યટન સ્થળનો ઉમેરો થવાથી સ્થાનિકે રોજગારી વધશે તેમાં પણ બેમત નથી। અને ખાસ કરીને જે 2001ના ધરતીકંપની અંદર જે અનેક લોકો કચ્છે ગુમાવ્યા હતા એની સ્મૃતિની અંદર સ્મૃતિવનનું નિર્માણ આ નરેન્દ્રભાઈની સંકલ્પના છે અને મને લાગે છે કે ખૂબ સરસ પ્રોજેક્ટ અને જોવાલાયક પ્રોજેક્ટ, બહારથી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને એ પ્રકારનો પ્રોજેક્ટ ભુજની વચ્ચોવચ્ચ બન્યો છે અને ભુજનું ભુજિયો ડુંગર એ ભુજની ઓળખ છે અને ભુજની જે રચના છે એ પ્રકારની છે કે ભુજિયો ડુંગર પણ હોય અને આખું શહેર એ પ્રકારનું હોય, ગામની વચ્ચોવચ્ચ એક તળાવ હોય, આવા બહુ ઓછા શહેરો હોય છે। એટલે ભુજની શોભામાં ખૂબ મોટી અભિવૃદ્ધિ થવાની છે અને એના કારણે પ્રવાસીઓ પણ આકર્ષવાના છે અને વિશેષ કરીને હું તો ત્યાં સુધી કહીશ કે જે મૃત આત્માઓ છે એને યાદ કરીને, ધરતીકંપ કચ્છના ધરતીકંપને યાદ કરીને લોકોને એની જાણકારી પણ મળી રહે એ પ્રકારની નરેન્દ્રભાઈની જે કલ્પના છે એ કલ્પના સાકાર થઈ રહી છે, જેનાથી ઓવરઓલ ખૂબ મોટો બેનિફિટ થવાનો છે। કૌશિક છાયાનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, કચ્છ।